રાજ્યભરમાં વરસાદી માહોલ ફરી જોવા મળી રહ્યો છે તે સાથે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે મહીસાગર જિલ્લામાં ગત રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો ધોધમાર વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે એક તરફ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ વરસાદને કારણે ખેડૂતોના પડતા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે વેલણવાડ ગામમાં ખેડૂતો દ્વારા જાણવા મળ્યું છે કે અંદાજે દોઢસોથી બસો હેક્ટરમાં ડાંગર કપાસ દિવેલાનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદને કારણે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે અને તેમના ખેતરોમાં ઢીચણ સમા પાણી ભરાઈ ગયા છે વરસાદને કારણે ખેડૂતોને પડતા પર પાટુની સ્થિતિ જોવા મળી રહી છે ભયાનક વરસાદ થવાથી વાવાઝોડા સાથે વરસાદ પડવાથી ડાંગર તમામ પ્રકારની ડાંગર અમારે સૂઈ ગઈ છે કપાસ પણ ફેલ ગયા ગયા છે ને અમારે ચારો પણ દર વખત પશુપાલન અમારા ગામમાં વધારે છે એટલા માટે તમામ પ્રકારનું બધું નુકસાન થયેલ છે પૂરા બાસ બધું ફેલ થયેલ છે સરકાર શ્રી નમ્ર વિનંતી કે અહીંયા જોવામાં આવે પૂરતું વર્તન ચૂકવવામાં આવે ખેડૂતોને તે વરસાદ આવતા લુણાવાડા તાલુકાના વિલનવાડા ગામની અંદર ખેડૂતોમાં જે ચોમાસા પાકમાં ડાંગર અને કપાસનું ભયાનક નુકસાન થયેલ છે જે જમીન થયેલ છે ચાલુ વર્ષે કોવિડ નાઇન્ટીનની મહામારીના કારણે ભાવ તળિયે બેઠેલા છે અને એમાં કુદરત પણ રૂઠી છે તો સરકાર વિનંતી વધુમાં વધુ